આજના વિડિયોમાં આપણે ટેન્સ નંબર 1 પાસ્ટ પરફેક્ટ ટેન્સ ગુજરાતીમાં આપણે પૂર્ણ ભૂતકાળ કહીએ છીએ તેના વિશે આપણે સવિસ્તૃત ચર્ચા કરીશું. સૌથી પહેલા જે ક્વેશ્ચન થાય છે કે આપેલ જે ટેન્સ છે એનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ, તો એના પ્રત્યુત્તર આન્સર રૂપે હું જવાબ આપી શકું કે જ્યારે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ જ્યારે ડુએસ ડિરેક્ટર ઓફ
કોન્સેપ્ટ આવા છે તો એની અંદર આપણે વાત કરી કે ટેન્સ નો કોન્સેપ્ટ જે આવે છે એમાં ચેન્જ ધ ટેન્સ પણ એક ટેન્સ માંથી બીજા ટેન્સ માં ફેરવવાનું પ્રેક્ટિસ મોસ્ટ ઓફલી બે માર્ક્સ નું પૂછાતો હોય દરેક સ્ટાર્ટઅપ ની અંદર તો એના માટે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ તો સૌથી પહેલા ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ માં આપણે જોઈએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ની અંદર અફર્મેટિવ મતલબ કે હકાર વાક્યની ચર્ચા કરીશું આપણે હકાર વાક્ય સીધે શૂન્ય લઈ લઈએ પાસ્ટ પરફેક્ટ આપણે શું કર્યું કે પાસ્ટ માં ઓલરેડી આપણે બે કાર્ડ સ્કીટા કયા કયા બે કાર્ડ સ્કીટા એક તો સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આ બે જે શીખી ગયા એનો એટલે રિવિઝન કરીએ પણ એના પરથી કે સિમ્પલ પાસ્ટ ટેન્સ માંથી પાસ્ટ કન્ટિન્યુઅસ માં કેવી રીતે ફેરવાય પાસ્ટ કન્ટિન્યુઅસ માંથી પાસ્ટ પરફેક્ટ ટેન્સ માં કેવી રીતે ફેરવાય એની પર ચર્ચા કરીશું સૌથી પહેલું પેલું જે વાક્ય છે તે આપણે કે જે સેન્ટેન્સ છે કે હી રોટ a letter he wrote a letter yesterday he wrote a letter yesterday to aa ka kaanu vakya che to khabar padi jay ke aanu to is form lo nahi ane je verb je che e be to form ma che એટલે શું થયું સિમ્પલ past tense સિમ્પલ past tense આ પહેલો આપણે આન્સર મળી ગયો બીજો આપણે જોઈશું આ વાક્યને આપણે આગળના વિડિયોમાં જે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખતા હતા આ વસ્તુ આપણે પ્રેક્ટિસ કરી લીધી આપણે એક શું રિવિઝન કરીએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ શીખવા માટે તો આ જ વખતે મારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કરું છું કે હી એટલે શું હશે વોઝ હશે કન્ટિન્યુઅસ પાસ્ટ કન્ટિન્યુઅસ શું હશે વોઝ હશે વોઝ હશે હી વોઝ રાઇટિંગ હી વોઝ રાઇટિંગ એ લેટર યસ્ટરડે આઈડેન્ટિફિકેશન મળે એટલા માટે હું આ વસ્તુ કહી રહ્યો છું જો તો આમાં રોડ હતો આમાં શું હતું વોઝ રાઇટ આ જ વાક્ય પાસ્ટ પરફેક્ટ ટેન્સ માં જોવા તો સબ્જેક્ટ આપણે એઝ ઇઝ ઇન્ડી દેશું કે હી હવે ગઈ આગળના વિડિયોમાં જે આપણે 7 નંબર ના ટેન્સ માં ભણ્યા હતા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માં ટુ બી ફોર્મ થઈ કે શું યુઝ કરતા હેવ અને હેઝ એ જ રીતે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ની અંદર જે ટુ બી ફોર્મ આવે છે એ શું આવે છે હેડ આવે શું આવે છે આ સિમ્પલ એક ઉદાહરણ છે કે દરેક સબ્જેક્ટ સાથે હેડ વાપરી શકાય છે મતલબ કે આઈ હેડ વી હેડ યુ હેડ હી હેડ સી હેડ ઇટ હેડ બધે હેડ અને કોઈ સિંગલ નામ હોય કે પ્લુરલ નામ હોય એ બધા સાથે શું આવે છે હેડ જ વપરાય છે મતલબ કે આપણે આવું કહીએ આઈ વી યુ દે બટ હી સી અને ઇટ બધા શું આવે છે હેડ જ વપરાય છે આઈ હેડ જ છે તમારે કોઈ કોઈ કન્ફ્યુઝન રહેતી નથી એટલે શું આઈ હેડ હી હેડ સી હેડ ઇટ હેડ વી હેડ યુ હેડ અને ધે નામ સિંગ્યુલર માં હોય કે પ્લુરલ માં શું આવશે એના તે કહેશો દરેક વિદ્યાર્થી આપણે સેન્ટ્રલ બોક્સ માં લખી દેશે એટલે આપણે આન્સર મળી ગયો કે અહીંયા આપણે ટુ બી ફોર્મ તરીકે શું વપરાશે ટુ બી ફોર્મ તરીકે આપણે અહીંયા આગળ શું આવશે હેડ આવશે એટલે હી હેડ છે હવે જે પણ ગઈકાલ વાત કરી કે હેવ અને હેઝ જોડે હંમેશા ક્રિયાપદનું વી થ્રી ફોર્મ તો વી થ્રી ફોર્મ એ જ રીતે હેર પાસે કરો મતલબ કે પરફેક્ટ ટેન્સ ની અંદર હંમેશા જે ક્રિયાપદ છે એ હંમેશા વી થ્રી ફોર્મ માં જ આવે ઓર ફોર્મ તો બધા ખબર છે આપણે કે રોડ એકો વી ટુ ફોર્મ છે બોલે વી થ્રી ફોર્મ કયું તો રિટર્ન આપણે ઓલરેડી દરેક વિડિયો ની ચર્ચા કરી છે વી ફોર કયું કે રાઇટિંગ જે આપણે ઓલરેડી પરફેક્ટ ટેન્સ માં યુઝ કરીએ છીએ બરાબર છે એટલે જે વાત કરી આપણે વી વન ની વાત કરી જેની અંદર શું આવે છે રાઇટ સાથે તો અહીંયા આપણે હેડ સાથે તો આવશે વી થ્રી ફોર્મ આવશે આવશે રિટર્ન શું આવશે રિટર્ન તાપા આવશે કે મને વી હેડ રિટર્ન આટલો કોન્સેપ્ટ ક્લિયર થયા પછી બાકીનું વાક્ય આપણે એઝ ઇઝ લખી શકીએ છીએ કે હી હેડ રિટર્ન અ લેટર હી હેડ રિટર્ન અ લેટર યસ્ટરડે ઉપયોગમાં જોયું કે બે ક્રિયા પૈકી પહેલી ક્રિયા દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે
તો આ વાક્ય મને આખું વાક્ય લખવા દો જો કે હી હેડ રિટન અ લેટર યસ્ટરડે વેન હિઝ ફાધર કેમ વેન હિઝ ફાધર કેમ આ મારા આખું વાક્ય લખવા તમે શું કે ચેન્જીસ ટ્રાન્સફોર્મેશન મતલબ કે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં ફેરવતી વખતે શું ડિફરન્સ છે એનો કોન્સેપ્ટ તમને નોંધો આટલો આજે આખો દેખો કે હી હેડ રિટન અ લેટર યસ્ટરડે વેન હિઝ ફાધર કેમ ओके काम ही तो पास परफेक्ट टेंस में मार्कर कर ओके तो आज तो गले विद्यार्थी कांसेप्ट में नहीं हुआ है कि पास सिंपल पास से मतलब हुआ है वाक्य में पास कंटीन्यूअस टेंस में हुआ है वाक्य में और पास परफेक्ट टेंस में हुआ है वाक्य में अपने कांसेप्ट में क्लियर थे हो अब आज वाक्य में वाक्य का वाक्य का फेर हो शुरू कर देंगे वाक्य का फेर तो सौदी पे नाम सुनो सब्जेक्ट यानी कि कर्ता प्लस हेड यानी हेड इनपुट चेक करना सो आउसे हेड प्लस क्रियापद जिन्हें आपने इंग्लिश में सुने थे और गुजराती में आपने सुने थे क्रियापद और क्रियापद क्यों फॉर्म होते हैं वी थ्री जिन्हें आपने बीजा फॉर्म दे दो पास पार्टी सिंपल प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ब आज तो ये बात करता है सुबह ही बात करना नॉर्मली लोग जो समझ के बात कर रहे हैं प्रति वाक्य वाला उसको अपने सुबह है पहला ट्रांसफॉर्मेशन का कांसेप्ट है जे बालकों ने जे विद्यार्थियों ने ट्रांसफॉर्मेशन मतलब के चेंजेस का कांसेप्ट क्लियर થતો હશે એટલે ઈઝીલી જે એક્ઝામ ની અંદર ડુએસ ડાયરેક્ટર ને કોન્સેપ્ટ પૂછાય છે નોમાંથી બાળકો મતલબ વિદ્યાર્થીઓ માટે એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ છે જેટલી વધારે પ્રેક્ટિસ આમાં સેન્ટેન્સ ની કરતા છો એટલે તમને વધારે ખ્યાલ આવતો જશે આટલો ક્લિયર કોન્સેપ્ટ થઈ ગયો તો આપણે આગળ નેગેટિવ અને ઇન્ટ્રોડક્ટિવ ચર્ચા કરીએ ઓકે નેગેટિવ અને ઇન્ટ્રોડક્ટિવ ચર્ચા કરતા પહેલા જો નેગેટિવ એટલે કે હવે આપણે શું કહેશું નકાર અને ઇન્ટ્રોગેટિવ એ જેને આપણે કહીએ છીએ પ્રશ્ન ઓકે હવે સૌથી પહેલા પેલું અફર્મેટિવ વર્બ વાક્ય લે કે હી હેડ રિટર્ન ખાસ એમાં પણ કે પરફેક્ટ ટેન્સ કે અંદર બી ક્રિયાપદ જે છે એ હંમેશા વી થ્રી ફોર્મ જ આવે હી હેડ રિટર્ન એ લેટર Yesterday. सिंपल आसुन देखियो नेगेटिव आसुन अफर्मेटिव आसुन देखियो नेगेटिव ना कर देखियो आज वाक्य ने मारे एक और वीडियो में आपने ऑलरेडी अतरा अतला वीडियो जो है एक कांसेप्ट क्लियर अच्छे बता रहे कि सो आवे तो आपने सो है सिंपल के इंडिविजुअल में सोच रहा सो आवे टू बी फॉर्म फर्स्ट आवे हैड ही रिटन ए लेटर यस्टरडे रिटन ए लेटर यस्टरडे ऐसा हो जाए क्वेश्चन मार्क हो जाए तो मैं इंट्रोगेटिव अफर्मेटिव आज अगर वो सिंटेक्स के लिए तो भी बने आपने तुम्हारे सिंटेक्स लगवाने चाहिए क्योंकि वो सिंटेक्स लग तो नहीं पत्तियां सुन जाता है वीडियो जो है पची आपने कॉन्सेप्ट क्लियर थ्री को ऐसे बने वीडियो में कि वाक्य प्रति सिंटेक्स के लिए बनाए तो आप वाक्य में सिंटेक्स बना मेरे को क्या बेसिक बनाइए कि सब्जेक्ट प्लस हैड प्लस नॉट प्लस वर्ब प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ब इंटरमीडिएट की बात करना है तो हेड प्लस हेड प्लस सब्जेक्ट प्लस वर्ब वर्ब के उसे ऊपर अगर वी थ्री फॉर्म हो ना ऑब्जेक्ट अदर वर्ब और क्वेश्चन मार्क आ वाक्य अधूरू छे क्योंकि आपने दिया के बात है पाठ्यक्रम में कई ट्रांसफॉर्मेशन और कांसेप्ट मारे को मैं वस्तु बता रहे हो ओके आगे बात करें नेगेटिव इंटरमीडिएट दूसरा होते हैं कि हेड ही नॉट रिटन Has he not written a letter yesterday? Okay, so question. After the interrogative, negative. अच्छा, अगली
सिंटेक्स बनाव्यो तो तमे समझो शु करशो पण खाली फक्त कसो मुकशो नॉट मुकशो ओके आगळ वधे कॉन्ट्रेक्शन ना फॉर्म नी अंदर तो भी याद रखो तमारे कॉन्ट्रेक्शन ना फॉर्म नी अंदर आ वस्तु जो प्रोसेस तमारे की हेड प्लस नॉट ने आंसर शु थाय हेड एंड नेक शु थाय हेड एंड नेक ठीक छे तो सबले आवशे ने तमने हेड एंड नेक दिस एक हेड एंड नेक शु मतलब के आ थ्रू हेड एंड ही रिटर्न ए लेटर यस्टरडे क्वेश्चन असो कॉन्ट्रेक्शन का फॉर्म अप आपरे ने मुकी दिदो आतलो सुधो आपने प्रैक्टिस थी जितलो विद्यार्थी जितला सेंटेंस नो प्रैक्टिस करसो इतलो तुम्हारे यूएस डायरेक्ट नो कांसेप्ट વધારે વધારે ક્લિયર થશે અને તમે એક ક્લાસ માંથી બીજા ક્લાસ માં તો આપણે ફક્ત પાસ ના જોયા કે પાસ ના ત્રણ પાર્ટ જોયા પણ તમે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માંથી સિમ્પલી પાસ પરફેક્ટ ટેન્સ માં પણ ફેરવી શકો છો પાસ પરફેક્ટ ટેન્સ માંથી એને ફ્યુચર પરફેક્ટ ટેન્સ માં કાં તો સિમ્પલ ફ્યુચર ટેન્સ માં કાં તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ માં પણ ફેરવી શકો છો આવું ક્યારે બનશે કે જ્યારે તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરી હશે ત્યારે આ જો વિડિયો તમારો આખો મટીરિયલ રૂપે આ તો ટેન્સ ક્લિયર થઈ જશે સૌથી પહેલા શું આપણે કે પાસ પરફેક્ટ ટેન્સ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ એ પછી શું આપણે કેના ચાલુ શબ્દો ચાલુ શબ્દો ચાલા થી આપણે જોયા કે બિફોર આફ્ટર ઇફ વેન એક્સેટ્રા ઓકે ભાઈ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ જોયા જેને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ માંથી પાસ્ટ કન્ડિશન પાસ્ટ કન્ડિશન માંથી પાસ્ટ પરફેક્ટ ટેન્સ માં જોતા શીખ્યા એ પછી આપણે શું કર્યું અફર્મેટિવ અને નેગેટિવ નેગેટિવ માંથી ઇન્ટરોગેટિવ અફર્મેટિવ ઇન્ટરોગેટિવ અફર્મેટિવ માંથી ઇન્ટરોગેટિવ નેગેટિવ અને કોન્ટ્રાક્શન ના ફોર્મ માં આપણે વાક્ય જોતા શીખ્યા આ સુધી તમારું એક મટીરિયલ રૂપે टेस्ट नंबर 1 નો પાસ પરફેક્ટ ટેન્સ નો મટીરિયલ રેડી દરેક વિદ્યાર્થીનો આ વસ્તુને ખાસ વ્યવસ્થિત નોટમાં લખી દેશે ઠીક છે આ લખ્યા પછી હું તમને જે હોમવર્ક એક્ચ્યુઅલી હોમવર્ક આપવા માંગુ છું એ જે આપણે અગાઉના વિડિયોમાં જોઈએ પ્રમાણે હોમવર્ક હશે કે ટેસ્ટ નંબર 7 ની અંદર જે પણ આપણે ટેબલ ભરાય છે કે સિમ્પલ પ્રેઝન્ટેશન ટેબલ તો સિમ્પલ પાસ નું પાસ નું સિમ્પલ पास टेंस बस एमए पाछे होसे ये पछी पास्ट कंटीन्यूअस टेंस હું વાક્ય આવશે અને છેલ્લે આવશે આપણે કો આ શીખ્યા તમે પાસ્ટ પરફેક્ટ ટેન્સ બસ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે શું હોય સેન્ટેન્સ હોય એટલે સૌથી પ્રથમ શું હોય અફર્મેટિવ હોય એટલે એક વાક્ય તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય રાખવાનું છે તો બી વાક્ય લખી they visited Taj Mahal yesterday but as like you simple past tense okay aba kya ka past tense hai to kasu ma nahi easily related they were visiting they were visiting Taj Mahal short form hai they were visiting Taj Mahal yesterday स्टडी इन द मॉर्निंग ना तो एट 19 के सवार में हम लोग आगे आप ये ताज महल में बोला क्या कही रहा था अबे एक मॉर्निंग पास में करते से बात करिए तो ऐसे बस ये दे है विजिट दे है विजिट दे है विजिट ताज महल यस्टरडे ओके पास रूप में सिंपल पास टेंस में भी पास कंडीशन में पास रूप में पास परफेक्ट टेंस में एक शब्द है कि केवल बनाओ बाकी ना अफर्मेटिव में बनाओ नेगेटिव भी इंट्रोगेटिव अफर्मेटिव और इंट्रोगेटिव नेगेटिव वाक्य तुम्हारे के बनाओ में सासु में तुम्हारा होमवर्क है सुन लिया होमवर्क ठीक है आज तो नहीं आज तो मैं मालूम हूं मगर तुम बीजा घर का सेटनेस है कि जिन्हें तुम अभी ने पास टेंस में फिर पास सिंपल पास टेंस में पास कंडीशन में पास रूप में पास परफेक्ट जितली વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારું વ્યવસ્થિત મટીરિયલ રેડી થઈ જશે અને તમારું ટેસ્ટ પર પકડમાં આવી જશે આજના વિડીયોમાં જ આટલું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ટેન્સ નંબર 9 ફ્યુચર પરફેક્ટ ટેન્સ વિશે ચર્ચા કરીશું થેન્ક યુ સો મચ થેન્ક યુ